ચાલો ખેડૂત ખેતરે અંતર્ગત આજરોજ ગીર ગઢડા તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત જરગલી મુકામે મેઘાભાઈ ગુજરિયાની વાડીએ ધારાસભ્ય ઉના પુંજાભાઈ વંશની અધ્યક્ષસ્થાને કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ 3 કૃષિ કાયદાની વિરુદ્ધ બહોળી સંખ્યામાં ખેડૂતો સાથે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં બાલુભાઈ હિરપરા પ્રમુખ ગીર ગઢડા તાલુકા કોંગ્રેસ સમિતિના જિલ્લા પંચાયત સદસ્ય મનસુખભાઈ ભેંસાણીયા, તાલુકા પંચાયતના સદસ્ય અશ્વિનભાઈ ગુજરિયા તેમજ મહેશભાઈ વાળા, કથડભાઈ ગુજરિયા, નાનાભાઈ માલાભાઈ ફરેડા તથા જૂડ વડેલી વડવડિયા ઈંટવાયા કરેણી સન્મા વગેરે ગામના સરપંચશ્રીઓ પણ આ કાર્યક્રમમાં ખાસ હાજર રહ્યા હતા. દિલ્હી જવાના પુંજાભાઈ વંશ, ધારાસભ્ય ઉના, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ચલો ગામડે ચલો ખેતરે નો કાર્યક્રમ આપ્યો છે. દિલ્હીની અંદર દેશના ખેડૂતો જે રીતે કેન્દ્ર સરકારે કૃષિ કાયદાઓ 3 પસાર કર્યા છે એના વિરોધની અંદર જે આંદોલન ચલાવી રહ્યા છે એને ગુજરાત કોંગ્રેસે ટેકો આપ્યો છે, એને સમર્થન આપ્યું છે. બિન રાજકીય રીતે ખેડૂતો જાગૃત બને, આ 3 કાયદાઓની સમજ કેળવે અને એટલા માટે ખેડૂતોને આ 3 કાયદાથી કયા પ્રકારનું નુકસાન થવાનું છે. જે રીતે ભાજપ સરકારી ખર્ચે મોટે ઉપાડે જૈન ગામડાઓની અંદર કહેવામાં આવે છે કે આ 3 કાયદાથી નુકસાન ખેડૂતોને થવાનું નથી, ફાયદો થવાનો છે, ત્યારે આજની મિટિંગના માધ્યમ દ્વારા મેં ભાજપને સવાલ કર્યા છે. ભાજપની સરકારને હું સવાલ કરું છું કે તમે જો ખેડૂતોના હિતમાં જ જો આ કાયદો હોય તો આટલા બધા કિસાનો લાખોની તાદાદમાં દિલ્હીની અંદર શા માટે આંદોલન કરી રહ્યા છે? શા માટે તમે આ ખેડૂતોને સમજાવી શકતા નથી? તો સાચી સમજ તમારે દિલ્હીના જે આંદોલન કરે છે દિલ્હીની અંદર એ ખેડૂતોને તમારે સમજાવવું જોઈએ. વાસ્તવમાં એવું નથી. ખેડૂત કેન્દ્ર સરકારે ખેડૂત વિરોધી આ કાયદા પસાર કર્યા છે. આવનારા દિવસોની અંદર મોટી મોટી કંપનીઓ જે છે એને ફાયદો કરાવવા માટે ગુજરાતના અને દેશના ખેડૂતોનું શોષણ કરી ખેડૂતોને આવનારા દિવસોમાં સમાપ્ત કરવા માટે આ કાયદાઓ કર્યા છે. એ કાયદાનો વિરોધ કરવા માટે આજે ગીર ગઢડા તાલુકાના જરગલી ગામે મેઘાતાની વાડીએ આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એમાં ખેડૂતો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને સંવાદ કર્યો છે, ચર્ચા કરી છે. અને ઉના તાલુકાના અને ગીર ગઢડા તાલુકાના ખેડૂતોએ પણ જે કિસાન આંદોલન ચાલી રહ્યું છે એને સંપૂર્ણપણે સમર્થન અને ટેકો જાહેર કર્યો છે.